નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ, ભણવાની મજા આવે છે? સરસ. તો આજે આપણે ભણશું ને, શું ભણશું? ગણિત. તમારે શું કરવાનું? ગણિતનો લીથો અને પેન્સિલ તૈયાર કરવાના. ચલો, તો તૈયાર જ હશે બરાબર. તો મારી સાથે પેજ નંબર, આપણે શું શીખીએ છીએ? ગુણાકાર. શું શીખીએ છીએ? ગુણાકાર. તો પેજ નંબર આજે તમારે ખોલવાનું છે 65. કયું ખોલવાનું છે? 65 બરાબર. ઘડિયા બધા પાકા કરો છો? જો ઘડિયા હશે તો જ તમને ગુણાકાર આવડશે, નહીંતર આવડશે નહીં. કેમ કે હજી આગળ જઈશું, દાખલા શીખશું, બધે ઘડિયાની જરૂર પડશે. હવે તો તમે ચોથા ધોરણમાં આવી ગયા, તો ઘડિયા આવડી જવા જોઈએ. 20 ઘડિયા આપણા રેડી હોવા જોઈએ. તો ચાલો આજની તારીખ લખો પહેલાં. 8, 10, 20 વાર લખી નાખો. કયો વાર છે? ગુરુવાર. ક્લાસ એક્ટિવિટી છે, નીચેના દાખલા ગણો. રકમ સાથે દાખલા છે, સરવાળા બાદબાકી શીખી ગયા, એ રીતે ગુણાકાર કરવાના છે. ચલો પહેલો પ્રશ્ન છે, એક ડબ્બામાં 15 લિટર તેલ હોય તો આવા 93 ડબ્બામાં કેટલું તેલ હોય? તો પહેલાં લખવાનું આપણે અહીંથી ઉપરથી, એક ડબ્બામાં 15 તો 93માં કેટલું? પ્રશ્નચિહ્ન કરવાનું, સામે દાખલો લખવાનું. 15 × 93 થઈ ગયું. ચાલો પહેલાં શું મૂકશું? દશકની શૂન્ય. 9નો ઘડિયો બોલવાનો 5 સુધી. 9 × 5 = 45નો પાછળો વધી 4. 9 × 1 = 9. 9માં 4 ઉમેરી તો કેટલા થાય? 13. હવે કયા ઘડિયાનો વારો આવ્યો? 3નો. એ તો આવડે જ છે. 3 × 5 = 15. 15નો પાછળો વધી 1. 3 × 1 = 3. 3 × 1 = 4. 0, 0 અને પ્લસ કરશું. 5ના 5, 5ને 4 = 9. 3ના 3 અને 1નો 1. 1,395. 93 ડબ્બામાં તેલ હોય. બીજો દાખલો, એક ખુરશીની કિંમત 375 રૂપિયા હોય તો આવી 23 ખુરશીની કિંમત કેટલા રૂપિયા થાય? આપણને એક ખુરશીની આપી છે, આપણે કેટલી ખુરશીની કરવાની છે? 23 ખુરશીની કરવાની છે બરાબર. તો પહેલાં એક ખુરશીના 375, તો 23ના કેટલા? બાજુમાં લખવાનું 375 × 23. સૌથી પહેલાં શું મૂકી દઈશું? દશકની શૂન્ય. પછી 2નો ઘડિયો બોલશું. 2 × 5 = 10. 10ની શૂન્ય વધી 1, 7 ઉપર. પછી 2 × 7 = 14. 14 × 15 = 1, 3 ઉપર. હવે 2 × 3 = 6. 6 × 1 = 7. આ 2 ઉપર લીટી માર દેવાની, વધી વેગી. હવે કયો ઘડિયો બોલવાનો તમારે? 3નો. 3 × 5 = 15નો પાછળો વધી 1. બાજુમાં કરી નાખો તો ચાલશે. 3 × 7 = 21. 21 ને 1 = 22. 22નો બગડો વધી 2, અહીંયા બાજુમાં કરી નાખવાની. 3 × 3 = 9. 9 ને 2 = 11. 11 મૂકવાના, પ્લસ કરવાનું. હવે આપણે પ્લસ કરશું. 5ના 5, 2ના 2, 5ને 1 = 6 અને 7ને 1 = 8. 8,625. કેટલી ખુરશીની કિંમત થાય? 23 ખુરશીની બરાબર. ત્યાર પછી ત્રીજો દાખલો, 1 ગુણમાં 25 કિલો ચોખા સમાય તો આવી 386 ગુણમાં કેટલા ચોખા સમાય? 1માં 1 કેટલા સમય છે? 25. તો આપણને કેટલી ગુણી કીધી છે? 386. એટલે 1 ગુણમાં 25, તો 386માં કેટલા? તો અહીં લખશું 386 × 25. ચાલો 2નો ઘડિયો આવડે જ છે, સાવ સહેલો. દશકની શૂન્ય. 2 × 6 = 12. 12નો બગડો વધી 1. 8 ઉપર. 2 × 8 = 16. 16માં 1 નાખી તો કેટલા થાય? 17નો 7રો વધી 1. 3 ઉપર. 2 × 3 = 6. 6 ને 1 = 7. હવે આ બંને ઉપર લીટી માર દેવાની. અને હવે કયો ઘડિયો? 5નો. એ પણ તમને આવડે જ છે.
પાંચ છ ત્રીસની સૂઈને બધી ત્રણ બાજુમાં મૂકી દેવાની, ઉપર અહીં ભેગું થઈ જશે. પછી બે પંચા પાંચ, અઠા ચાલીસ, ચાલીસને ત્રણ કેટલા થાય, તેતાલીસનો તગડો વધી ચાર. પાંચ છત્રીસની સૂઈને બધી ત્રણ, પાંચ અઠા ચાલીસ, ચાલીસને ત્રણ તેતાલીસનો તગડો વધી ચાર. અને પાંચ તેરી પંદર, પંદરમાં ચાર નાખી તો કેટલા થાય, ઓગણીસ. અહીં નવ કરી નાખો. હવે સરવાળો, શૂન્ય પાંચ અને સોળ, અહીં છગડો આવશે. અને ઉપર એક, સાતને આઠ, આઠને એક નવ, હજાર છસો ને પચાસ. એક પેકેટમાં દવાની 150 ગોળી છે, તો આવા 25 પેકેટમાં દવાની કુલ કેટલી ગોળી હશે? એક પેકેટમાં 150, તો 25માં કેટલી? તો અહીં તમારે કરવાનું 150 ગુણ્યા 25, બે ઘડિયા સેલા છે બરાબર, દશકની શૂન્ય, બે સાથે શૂન્ય ભાગ નહીં ચાલે એટલે એક સુઈ એની, પછી બે પંચા દસ, આ ત્રીજી સુઈ દસની, બે પંચા દસની સુઈને વધી એક, બે એકા બે, બે ને એક ત્રણ, એક ઉપર લીટી. હવે પાંચનો ઘડિયો, પાંચનો શૂન્ય સાથે નહીં બોલાય એટલે એક શૂન્ય એની, પચું પચું પચીસનો પાંચડો બધી બે, પાંચ એકા પાંચ, પાંચને બે સાત, અહીં શૂન્ય અને પ્લસ. ચલો શૂન્ય, પાંચના પાંચ, સાતના સાત અને ત્રણના ત્રણ, 3750 ગોળી હોય. અહીંયા ચાર દાખલા જ છે, હવે પછીનું પેજ કરો, પેજ નંબર 68. એમાં તારીખ લખી લેશું, લખાઈ ગઈ તારીખ 8-10-20 અને વાર ગયો છે ગુરુવાર. ક્લાસ એક્ટિવિટીમાં છે સંખ્યા જ્ઞાન 2, આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, આગળ પાછળ, વચ્ચેની સંખ્યા, અંકશબ્દ, આ બધું સંખ્યા જ્ઞાન 1 હતું. હવે સંખ્યા જ્ઞાન 2, તેની અંદર આપણે અવયવ શીખવાના છે. એ પણ તમને ઘડિયા આવડતા હશે તો જ આવડશે, નહીતર થશે નહીં, એટલે ઘડિયા તમારે પાકા કરવાના. તો અવયવ એની અંદર મહાવરો 1. પહેલાં ખાલી જગ્યા પૂરી લઈએ. કોઈ પણ સંખ્યામાં ખાલી જગ્યા નાનામાં નાનો અવયવ છે હંમેશા એક જ છે, એ વિશિષ્ટ છે, એ સંખ્યા એક જ હોય, એક નાનામાં નાનો છે. 2. 12નો મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે, તો મોટામાં મોટો કોણ હોય? 12. 12થી આપણે શરૂ કરી, 12 જ પૂરું કરવાનું, 1 × 12, પછી 2 × 6 = 12, 3 × 4 = 12 પૂરું, 4 × 3 = 12, તો મોટામાં મોટો કોણ થાય? 12, એટલે ખાલી જગ્યામાં 12. પછી 10ના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે. જો 10ના અવયવ કેવી રીતે થાય, એમ 1 × 10, એટલે 10 × 1 = 10, 2 × 5 = 10, એટલે 1, 2 અને 5, એટલે 1, 2, 5 કેટલા થયા, 1, 2 અને 3, આ ગણી તો 3 સંખ્યા થાય ને, 1, 2 અને 3, એટલે 10ના અવયવની સંખ્યા કેટલી થાય, 3. પછી એક સંખ્યાનો સૌથી મોટો અવયવ 68 છે, તેથી તે સંખ્યા કઈ હોય, 68 જ હોય, એ સંખ્યા પોતે જ હોય, એટલે 68. પછી 8 × 5 = 40, તેથી ખાલી જગ્યા અને ખાલી જગ્યા 40ના અવયવ છે, તો કોણ હોય, 8 અને 5, એટલે પહેલામાં 8 અને બીજામાં 5, 5 × 8 = 40 થાય અને 8 × 5 = 40 થાય, જો ઘડિયો હોય તો સા થાય. હવે ખોટી વિગત છે કે નાખો, 2 એ 6નો અવયવ છે અને નથી. હવે 2 છે એ 6નો અવયવ કહેવાય, 2 હોય, 2ના ઘડિયામાં 6 આવતા હોય, 2 × 2 = 4, 2 × 3 = 6, તો કે હા, તો અવયવ છે, તો નથી ઉપર લીટી. હવે 6 એ 12નો અવયવ છે, 6ના ઘડિયામાં 12 આવે છે, 6 × 2 = 12, તો પણ છે, એટલે નથી ઉપર લીટી. પછી 5 એ 15નો અવયવ છે,
પાતના ઘડિયામાં 15 આવે છે, હા 5 તેરી 15, તો અહીં નથી ઉપર લીટી. 3 એ 9નો અવયવ છે, 3ના ઘડિયામાં 9 આવે છે, હા 3 તેરી 9, તો નથી ઉપર લીટી. 4 એ 18નો અવયવ છે, નહીં 4ના ઘડિયામાં 18 આવતા નથી, એટલે છે ઉપર લીટી, બરાબર, એટલે અહીં નથી આવશે, છે ઉપર લીટી. પછી સામે 2 એ 84નો અવયવ છે, હા હવે 84 અહીંયા જો અહીં કર્યું છે, 84 ભાગ્યા 2, 2 ચોક 8 અને 2 2 4 એટલે 42 2 કેટલા થાય, 84, એટલે એનો અવયવ છે, એટલે અહીંયા નથી ઉપર લીટી મારવાની. થઈ ગયું. હવે નીચે આપેલી સંખ્યાના બધા જ અવયવ લખો. હવે પહેલાં આપણે કોના લખશું, 20ના. 20 કયા ઘડિયામાં આવશે, હંમેશા 1થી ચાલુ કરવાનું, 1 × 20 તો લખી જ નાખવાના, એટલે 1 20નો અવયવ થઈ ગયો. હવે 2માં જવાનું, કેટલા 2 20 થાય, તો કે 10 2 20 થાય, એટલે 2 × 10. હવે 1 એ 3 20 થાય છે ઘડિયામાં, ક્યાંય પણ 1 થી 10માં જુઓ, 3 10 3 30, 4ના ઘડિયામાં ક્યાંય નહીં આવે, ક્યાં આવશે સીધા, 4 5 20, એટલે 4 × 5 કેટલા અવયવ થયા, આ 1 2 4 5 અને 10, એટલે 20ના કેટલા અવયવ થયા, 5 1 2 4 5 અને 10, આવી રીતે લખવાનું. હવે 21 પહેલાં શું લખી લઈશું, 1 × 21, 2 ક્યાંય 21 આવશે નહીં, 3ના ઘડિયામાં 21 આવશે, 3 × 7 અને 7 તેરી 21, એટલે આ 1 3 અને 7, 1 3 7 કોના અવયવ છે, 21ના. હવે 30ના, 1 × 30 કેટલા 2 30 થાય, ઘડિયું આવડતો જોઈએ, તો કે 15 2 30 થાય, એટલે 2 × 15. કેટલા 3 30 થાય, તો કે 10 3 30, એટલે 3 × 10. 4ના ઘડિયામાં 30 નહીં આવે, 5ના ઘડિયામાં આવશે, 5 6 30, એટલે 5 × 6, તો 30ના અવયવ, આ 1 2 3 5 6 10 અને 15. અહીંયા લખવા હોય તો લખી નાખો, નહીં લખો તો ચાલશે, તમારે અહીંથી આમ ગણી લેવાના, 1 2 3 4 5 6 7. હવે 32, સૌથી પહેલાં શું લખી લેવાનું, 1 × 32, બરાબર. પછી 2નો ઘડિયો જોવાનો, 2 કેટલા 2 32 થાય, તો કે 16 2 32 થાય, એટલે 2 × 16, બરાબર. હવે ક્યાંય 3 32 આવશે, 12 3 36, 12 2 24, 16 3 48 નહીં આવે. 4ના ઘડિયામાં 4 8 32 અને 8 4 32, તો અહીંયા સમય જશે, 1 2 4 8 અને 16, એવી રીતે 36. 1 × 36 કેટલા 2 36 થાય, 20 ઘડી આવડે તો 18 2 36, એટલે 2 × 18, કેટલા 3 36 થાય, તો કે 12 3 3 × 12, કેટલા 9 36 થાય, 4 9 36 અને 6 6 36, 6 × 6, તો 36ના અવયવ 1 2 3 4 6 9 12 18. હવે 40, 1 × 40, 2ના ઘડિયામાં 2 20 2 40, એટલે 2 × 20, 3ના ઘડિયામાં ક્યાંય 40 આવશે નહીં, બરાબર. 4ના ઘડિયામાં આવશે, 4 10 40, પછી 5 8 40 અને 8 5 40, તો અહીં લખવાય તો લખો, કંઈ નહીં, 1 2 4 5 8 10 અને 20, અહીં નીચે લખી નાખવાના, 1 2 4 5 8 10 20. હવે કોના છે, 42, 1 × 42, 21નો નહીં આવડે, બરાબર, એટલે 21 2 42 થાય, 2 × 21, 14 તેરી 42, એટલે 3 × 14,
चार ने गणिया बेतालीस क्या नहीं आए बराबर एट छ सत्ता बेतालीस अने सात छक बेतालीस बे उलटू तो आ एक बे त्रण छ सात चौद अने एकवीस हवे कोना छे चुम्मालीस ना एक गुणिया चुम्मालीस बावीस दू चुम्मालीस एटले बे गुणिया बावीस त्रण में चुम्मालीस क्या नहीं आवे हवे चार गुणिया अगियार एटले अगियार चौक चुम्मालीस एक बे चार अगियार बावीस हवे अड़तालीस ना करवाना तो पहले एक गुणिया अड़तालीस पछी बे गुणिया चौबीस एटले के चौबीस दू अड़तालीस थाय हवे केटला तेरी अड़तालीस थाय तो के सोल तेरी एटले त्रण गुणिया सोल पछी केटला चौक अड़तालीस थाय तो के बार चौक चार गुणिया बार पांचना घड़िया माने छ अठा अड़तालीस अने आठ छक अड़तालीस ए बे उलटू थाय छ गुणिया आठ हवे लखवाय त्यां जग्या छे ज तमारे एक लखो पछी बे त्रण चार छ आठ बार सोल अने चौबीस आ थई गया हवे पचास तो एक गुणिया पचास केटला दू पचास थाय पच्चीस दू पचास एटले बे गुणिया पच्चीस अने पाँच दस पचास तेना केटला थया तो के एक बे पाँच दस अने पच्चीस पाँच अवयव थया बराबर त्यार पछी नो प्रश्न छे अवयव दर्शावती संख्या फरते वर्तुळ दोरो क्रम छे संख्या छे कई कई संख्यानो अवयव छे एक तो दरेकनो अवयव छे हवे आठ आठ छे ई एकना घड़ियामां छे एटले करवानो बेनो घड़ियो बोली तो अंदर आठ आवशे बे चौक आठ एटले बेने करवानो त्रणना घड़ियामां आठ आवशे नहीं चारनो घड़ियो बोलो एटले आठ आवे चार दू आठ एटले चार उपर वर्तुळ पाँचनो घड़ियो बोलो तो आठ आवशे नहीं छना घड़ियामां आवशे नहीं सातमां आवशे नहीं आठ एका आठ एटले आठ उपर वर्तुळ समझाय छे हवे बार एक तो करवानो बे छ बार बराबर त्रण चौक बार चार तेरी बार एटले चार उपर वर्तुळ पाँचना घड़ियामां नहीं आवे छना घड़ियामां आवशे छ दू बार पूरું सातमां नहीं आठमां नहीं नवमां नहीं दसमां नहीं हवे पंदर तो पहला एक पंदर एक तो छे ज बेनो घड़ियामां क्या पंदर आवशे न आवे त्रणना घड़ियामां आवशे त्रण पंचा पंदर हवे चारना घड़ियामां नहीं आवे पाँचना घड़ियामां आवशे पाँच तेरी पंदर छमां नहीं सातमां नहीं आवे एकय घड़ियामां नहीं आवे बराबर हवे अढार एक तो छे ज बे नवा अढार त्रण छक अढार चारना घड़ियामां न आवे पाँचमां न आवे छमां आवशे छ तेरी अढार હવે બીજે ક્યાંય આવશે નહીં તમે ઘડિયો બોલી જોજો અઢાર આવતા હોય તો હવે કેટલા છે વીસ એક તો છે બેના ઘડિયામાં દસ દુ વીસ ત્રણના ઘડિયામાં વીસ નો આવે ચારના ઘડિયામાં આવે ચાર પંચાવીસ પાંચના ઘડિયામાં આવે પાંચ ચોક વીસ છેલ્લે આવે દસ દુ વીસ એટલે દસ ઉપર કરવાનું હવે ચોવીસ એક તો છે બાર દુ ચોવીસ એટલે બે થાય આઠ તેરી ત્રણ અઠા ચોવીસ ચારના ઘડિયામાં ન આવે પાંચમાં નહીં છ ચોક ચોવીસ સાતના ઘડિયામાં ન આવે આઠ તેરી ચોવીસ એટલે આઠ ઉપર હવે દસ આ એક બેનો ઘડિયો બોલો તો દસ આવે બે પંચા દસ ત્રણમાં ન આવે ચારમાં નો આવે પાંચ દુ દસ એટલે અહીંયા આવશે છના માઇન સાત માઇને છેક દસ દસ એકા દસ હવે છ અહીં છે બે તેરી છ ત્રણ દુ છ ચારમાં નું આવે પાંચમાં છ એકા છ સમજાઈ ગયું
बराबर। तो आज नवं आपणे शीखा आव्यो बराबर, तो हवे ई शीखवानुं छे। तो आजनुं तमारुं होमवर्क शुं छे, पेज नंबर 66 અને પેજ નંબર 68 66 અને 68।